प्रेजेंटेड बाय लक्स कोजी। सुनो तो अपने दिल की। आज थी 25,000 जेटला सस्ता अनाजना व्यापारी चौक्स मुदत नी हड़ताल पर, त्रण मांगों पर सरकार साथे नी बैठक निष्फळ। રાજ્યની ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાની ફીનું ધોરણ યથાવત, ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની ફીમાં 3,000 વધારો। આજે વિધાનસભામાં રજૂ થશે કેગનો રિપોર્ટ, શાસક વિપક્ષ આમને સામને આવે તેવી શક્યતા। શિવાનંદ ઝા બન્યા ગુજરાતના રેગ્યુલર ડીજીપી, ચાર્જ સંભાળી કહ્યું પોલીસ ખાતાની ત્રુટીઓ કરીશું દૂર। દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપ શાસિત રાજ્યોના સીએમ ડેપ્યુટી સીએમની બેઠક, યોજનાઓની સફળતા પર લેવાયો રિપોર્ટ। આજે હોળીનું પર્વ, ગુજરાત સહિત દેશભરમાં રાત્રે કરાશે હોળી દહન, આદિવાસીઓ વતન ભણી। પીએનબી કૌભાંડમાં ઈડીને મોટી સફળતા, સુભિક્ષા રિટેલ સ્ટોરના માલિકની ધરપકડ। નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો અરાઉન્ડ ગુજરાત અને હું છું ઝિલન। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ તો આજથી સસ્તા અનાજના વેપારીઓ હડતાળ પર ઉતરશે। એક સાથે 25,000 જેટલા સસ્તા અનાજના વેપારીઓ હડતાળ પર ઉતરશે। પડતર માંગણીઓને લઈને તેઓ હડતાળનું શસ્ત્ર ઉગામી શકે છે। કમિશન, બાયોમેટ્રિક ફિંગર જેવા અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ વિરોધ દર્શાવવાના છે। ઉલ્લેખનીય છે કે સરકાર સાથે પડતર માંગણીઓને લઈને જે મીટિંગ કરવામાં આવી હતી, આ મીટિંગ નિષ્ફળ રહી હતી, ત્યારે આજથી 25,000 જેટલા સસ્તા અનાજના વેપારીઓ હડતાળ પર ઉતરશે। પડતર માંગણીઓને લઈને તેઓ હડતાળનું શસ્ત્ર ઉગામશે। તો કમિશન, બાયોમેટ્રિક ફિંગર જેવા અલગ અલગ મુદ્દાઓને લઈ અને તેઓ વિરોધ દર્શાવવાના છે। તો સરકાર સાથે જે બેઠક કરવામાં આવી હતી પડતર માંગણીઓને લઈને, તે બેઠક નિષ્ફળ ગઈ છે। સરકાર દ્વારા તેમની માંગો સ્વીકારવામાં નથી આવી, ત્યારે આજથી હવે તેઓ હડતાળ પર જઈ રહ્યા છે। 25,000 જેટલા વેપારીઓ, સસ્તા અનાજના વેપારીઓ આજથી હડતાળ પર ઉતરશે। તો પડતર માંગણીઓને લઈને તેઓ હડતાળ પર જઈ રહ્યા છે। કમિશન, બાયોમેટ્રિક ફિંગર જેવા કેટલાક મુદ્દા ઉપર તેઓ હડતાળ પર જઈ રહ્યા છે। વ્યાજબી ભાવના દુકાનદારો કેટલીક મહત્વની બાબતોને લઈ આજથી હડતાળ પર છે। વિક્રેતાઓ આ બાબતની હડતાળ એટલા માટે કરી રહ્યા છે કે તેમની જે 3 મુખ્ય માંગો છે તે હજુ સુધી સરકાર દ્વારા સાંભળવામાં નથી આવી। પ્રહલાદ મોદી તેમના અધ્યક્ષ છે, તેમને જ પૂછીએ કઈ કઈ બાબતોને લઈ આજથી તેઓ હડતાળ પર ઉતર્યા છે, તેમના મુખ્ય માંગણીઓ શું હતી। પ્રહલાદજી, આપને પાસેથી જાણવા માંગીશ, આ 3 મુખ્ય બાબતોને લઈ આપથી આજે હડતાળ પર ઉતર્યા છો, શું કહેશો? ગુજરાત સરકારને 8/5/2017 રોજ અમે એક આવેદનપત્ર આપેલું, એમાં અમારી માગણીઓ દર્શાવેલી છે જેનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ગુજરાત સરકારે જે તે વખતે તજજ્ઞોની કમિટી બનાવી, હજુ કમિટીનો રિપોર્ટ જાહેર કરતા નથી। વધુમાં કેટલાક દિવસો પહેલાં ગુજરાત સરકારે બાયોમેટ્રિકની જગ્યાએ આધાર લિંક કરવાનું શરૂ કર્યું। પોલિસી સાથે અમારે કોઈ વિરોધ નથી, પણ પોલિસીનો અમલ કરવા માટે જે મશીનરી છે, એ મશીનરીમાં ક્ષતિઓ છે જેના કારણે ગ્રાહકોના અંગૂઠા મેચ થતા નથી। અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી, એટલે ન છૂટકે અમે અમારી માગણીઓ બાબતે અને આ પડતી મુશ્કેલીઓ બાબતે નક્કી કર્યું કે આપણે ભાઈ આ વિતરણ પ્રથાથી અળગા રહેવું અને અમે હડતાળ પાડીએ છીએ। માગણીઓમાં મહત્ત્વની બાબત એ છે કે ગુજરાત સરકાર વેજબીઓના દુકાનદારોનું શોષણ કરી રહી છે। ગુજરાત સરકાર 70 પૈસા આપતી હતી, હવે 15 વધારે અને 85 પૈસા જ આપે છે,
હું સરકારને એ પણ કહેવા માંગુ છું કે જો બળ પ્રયોગ કર્યો તો સમજી લેજો 2019નું ઇલેક્શન સામે છે ને, એમાં અમે તમારી વાત લઈ લઈશું. તો આ તા પ્રહલાદજી, તેમનું કહેવું છે કે અમારી મુખ્ય માંગો તો જે છે તે છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તેમની વાતને મહત્વતા ના આપી અને વાતને સાંભળવામાં નથી આવતી. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. રાજ્ય સરકાર દ્વારા આખરે ફીના ધોરણ નક્કી કરી દેવાયા છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી હતી. તેમણે ફીના નવા ધોરણ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓ માટે ફી 15,000 નક્કી કરાઈ છે, જ્યારે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ માટે 25,000 ફીનું ધોરણ નક્કી કરાયેલું છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકના વિજ્ઞાન પ્રવાહ માટે 27,000થી વધારીને ફીનું નવું ધોરણ 30,000 કરાયું છે. આ સાથે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે નક્કી કરેલી ફી મર્યાદા કરતાં વધુ ફી લેતી શાળાએ પોતાની દરખાસ્ત હિસાબો સહિત 2 સપ્તાહમાં, એટલે કે 14 માર્ચ સુધીમાં જે તે ઝોનલ FCRને કરવાની રહેશે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક મુક્તિ મર્યાદા જે હતી તે જ 15,000 રાખવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સામાન્ય પ્રવાહમાં પણ અગાઉની 25,000ની મુક્તિ મર્યાદા હતી તે જ ચાલુ રાખવામાં આવી છે. ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ એમાં 27,000 હતી, એમાં વધારો કરીને 30,000ની કરવામાં આવી છે. ઉપર દર્શાવેલ મર્યાદાથી વધુ ફી લેતી શાળાઓએ પોતાની દરખાસ્ત હિસાબો સહિત 2 અઠવાડિયામાં, એટલે કે 14-18 સુધીમાં જે તે ઝોનલ FRCને કરવાની રહેશે. ગુજરાતની 4 બેઠક માટે 23 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે, જેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. કાર્યક્રમ ઉપર નજર કરીએ તો 15 માર્ચના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 12 માર્ચના રોજ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ રહેશે, જ્યારે કે 13 માર્ચે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 15 માર્ચ રહેશે અને 23 માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે અને એ જ દિવસે સાંજે મતગણતરી કરી પરિણામ જાહેર થશે. મહત્વનું છે કે રાજ્યસભામાં ગુજરાતના સાંસદ અરુણ જેટલી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકર વેગડની મુદત આગામી 2 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહી છે, જેને લઈને આ 4 રાજ્યસભાની બેઠક પર ચૂંટણી યોજાશે. તો આખરે રાજ્યને નવા DGP મળી ગયા છે. શિવાનંદ ઝા હવે ગુજરાતના નવા DGP બન્યા છે. તેમણે ગઈકાલે સાંજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે DGP ઓફિસમાં પહોંચી પોતાનો ચાર્જ સંભાળ્યો, ત્યારબાદ કચેરી પર હાજર પોલીસકર્મીઓ સાથે મુલાકાત કરી હતી. તો જૂના DGPની યાદી ધરાવતી કચેરીની પણ મુલાકાત લીધી. શિવાનંદ ઝાએ DGP તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું. તો સાથે સાથે પોલીસ ખાતામાં રહેલી ત્રુટીઓ દૂર કરાશે તેમ પણ કહ્યું હતું. મહત્વનું છે કે ઇન્ચાર્જ DGP પ્રમોદ કુમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા. એટલું જ નહીં, રેગ્યુલર DGPની નિમણૂક કરવા અંગેની હાઈકોર્ટની મુદતનો પણ ગઈકાલે અંતિમ દિવસ હતો, જે પગલે ગઈકાલે રાત્રે DGP પદને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક થઈ હતી. આ બેઠકમાં 3 સિનિયર DGની યાદી તૈયાર કરવામાં આવી, જેમાં શિવાનંદ ઝાના માથે DGPની જવાબદારી સોંપાઈ. શિવાનંદ ઝા 1983ની બેચના IPS છે. તેઓ બિહારના વતની છે. અત્યાર સુધી તેઓ ગુજરાત IB DG પદ પર હતા, તો ભૂતકાળમાં અમદાવાદ અને સુરત જેવા મહાનગરોના પોલીસ કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. આજે ગુજરાતના DG થવાથી ગર્વાન્વિત મહેસૂસ કરી રહ્યા છું અને ગુજરાતને પ્રજાજનોને પોલીસ ખાતા એમની સેવામાં એમની પડખે ઊભું રહે
એવું તમામ પ્રયાસો કરશું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાય, ગુનાખોરીમાં પ્રિવેન્ટિવ અને ડિટેક્ટિવ પોર્શન્સ ઉપર વધારે ભાર આપીએ જેથી ગુના પ્રિવેન્ટ થાય અને ઉકેલાય, મહિલાઓની સુરક્ષા બાબતે ખાસ ચિંતા આપણે કરીશું. નરેન્દ્ર મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને દિલ્હીમાં વિવિધ પદ પર જગ્યા મળી રહી છે. હવે આ યાદીમાં ઉમેરાયા છે વધુ બે નામ. આ નામ છે અનિલ મુકિમ અને બીબી સ્વેનના. જી હા, આ બંને અધિકારીઓને પણ આવી ગયું છે દિલ્હીનું તેડું. અનિલ મુકિમને કેન્દ્ર સરકારના માઇન્સ વિભાગમાં સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, તો બીબી સ્વેનને જવાબદારી સોંપવામાં આવી છે વાણિજ્ય એડિશનલ સેક્રેટરી તરીકેની. બીબી સ્વેન ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર છે, તો અનિલ મુકિમ રાજ્યના નાણાં સચિવ છે. દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી 2019ની લોકસભાની ચૂંટણી સહિત સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. મહત્વનું છે કે આ બેઠક દીનદયાલ ઉપાધ્યાય માર્ગ ખાતે ભાજપના નવા મુખ્યાલયમાં આયોજિત કરાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ભારત સરકારની યોજનાઓનું અમલીકરણ અને સંગઠનની કામગીરી, એ બધી જ બાબતો ઉપર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આનંદની વાત એ છે કે ભારતીય જનતા પક્ષનું જે નવું ભવન દિલ્હીમાં બન્યું છે, કેન્દ્રીય કાર્યાલય, ત્યાં આગળ આ વખતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂઆતથી જ હંગામી બન્યું છે. બજેટ રજૂ થયાના દિવસે થયેલા હંગામા બાદ વિવિધ મુદ્દે ગૃહમાં હોબાળાના દ્રશ્યો જોવા મળે છે, ત્યારે વધુ એક હોબાળો મચ્યો, જેને લઈને અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા, જેથી વિપક્ષના ધારાસભ્યોએ વોકઆઉટ કરી વિધાનસભા અધ્યક્ષ પર ગંભીર આરોપ લગાવ્યા. તો આવો જોઈએ અધ્યક્ષ પર વિપક્ષે શું લગાવ્યા છે આરોપ. વિધાનસભા ગૃહમાં મચ્યો ફરી હંગામો, અધ્યક્ષે વિપક્ષી ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ, અધ્યક્ષ પર કોંગ્રેસના આરોપ, અધ્યક્ષ વિપક્ષ આમને સામને. વિધાનસભા ચૂંટણીમાં મજબૂત વિપક્ષ બન્યા બાદ કોંગ્રેસ બજેટ સત્રમાં વિવિધ મુદ્દે ગૃહમાં અવાજ ઉઠાવી રહ્યું છે. જો કે કોંગ્રેસનો આરોપ છે કે તેમના અવાજને દબાવવામાં આવી રહ્યો છે અને આ આરોપ મૂકવામાં આવ્યો છે વિધાનસભા અધ્યક્ષ પર. વાત જાણે એમ બની કે વિધાનસભા ગૃહમાં પેટ્રોલ ડીઝલ પર વેટ અને ટેક્સ મુદ્દે હોબાળો મચ્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા અને વેલમાં ધસી આવ્યા, જેથી વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા અને કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કરી અને વિધાનસભાની બહાર આવી ગયા. આ ઘટના બાદ કોંગ્રેસે અધ્યક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે અધ્યક્ષ 100% પક્ષપાત કરે છે. અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. પોતાની વાત રજૂ કરવા માટે વારંવારની માંગણી છતાં તક આપવામાં ન આવી. ગાંધી ચિંતા માર્ગે એણે લોકશાહીના મંદિરમાં વેલની અંદર જઈ અને પોતાની મારફતે ગુજરાતની પ્રજાની જે હૈયા વરાળ હતી એ ઠાલવવા માટેની માંગણી કરી, તો પણ સ્વીકારવામાં ન આવી. આજે જે પ્રકારનું થયું છે અને અધ્યક્ષ શ્રી જે પ્રકારે ચાલી રહ્યા છે, અમે વારંવાર કહીએ છીએ કે 12 પ્રશ્નો ઓછામાં ઓછા હોવા જોઈએ. વિધાનસભાના નિયમોના નિયમ મુજબના બધા સસ્પેન્ડો છે. અગાઉ 12-15 પ્રશ્નો ચાલતા હતા તો જ ગુજરાતના લોકોનો અવાજ વિધાનસભામાં રજૂ થઈ શકે, પરંતુ એ કોઈ પણ સંજોગોમાં ચાલવા દેતા નથી, ચાલતા નથી અને પક્ષીય બનાવવા એવું લાગે છે. એટલે 100% અવિશ્વાસની દરખાસ્ત લાવવાની છે. આ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહે જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યો માટે જે શબ્દો વાપર્યા હતા તેના કારણે સંસદીય સચિવે સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત મૂકી અને અધ્યક્ષે કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો માટે જે શબ્દો વાપરવામાં આવ્યા
શબ્દોના સંદર્ભમાં સંસદીય મંત્રીશ્રીએ દરખાસ્ત મૂકીને એમને બે દિવસ સસ્પેન્ડ કરવા માટેનો દરખાસ્ત મૂકી, જેને ટેકો મળ્યો અને એમને બે દિવસ માટે સસ્પેન્ડ કરવા માટેનો પણ નિર્ણય લીધો. કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પર આ પ્રકારનો આરોપ લગાવતા સમગ્ર મામલો ગરમાઈ ગયો છે. અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે, જો કે વિપક્ષની આ દરખાસ્ત ગમે ત્યારે ચર્ચામાં લેવાઈ શકે છે. કિંજલ મિશ્રા સાથે હિતલ પારેખ, ઝી મીડિયા, ગાંધીનગર. તો વિધાનસભા અધ્યક્ષ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું. ટ્વીટ કરીને પરેશ ધાનાણીએ લખ્યું કે નિષ્ફળતાઓ છુપાવવા માટે ચર્ચા છે તે દૂર ભાગતી ભાજપ સરકારને છાવરવા માટે સંસદીય કાર્યવાહીમાં પક્ષપાતી વલણ સાથે લોકશાહીના અવાજને અવરોધવાના કલંકિત ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે સર્વાનુમતે ચૂંટાયેલા અધ્યક્ષશ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા કોંગ્રેસે દુઃખદ મને નિર્ણય કર્યો છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક થઈ છે. સરકારને રાસાયણિક ખાતર, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીમાં કરોડો રૂપિયાની આવક થઈ છે. સરકારની આવકની વાત કરીએ તો રાસાયણિક ખાતર પર 164.5 કરોડની આવક થઈ છે, તો પેટ્રોલ પર રાજ્ય સરકારને 5,337.71 કરોડ અને કેન્દ્રની સેસની 1,075.8 કરોડની આવક થઈ છે, તો ડીઝલ પર રાજ્ય સરકારને 11,902.97 કરોડ અને કેન્દ્રને સેસ પર 2,394.51 કરોડની આવક થઈ છે, જ્યારે કે પીએનજી પર 1,495.1 કરોડ અને સીએનજી પર રાજ્ય સરકારને 669.33 કરોડની આવક થઈ છે. વિધાનસભામાં વીજ જોડાણ અંગે રાજ્ય સરકારે જવાબ આપતા કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કૃષિ વિષયક વીજ જોડાણની જે અરજીઓ આવી હતી તે પૈકી 1,07,242 અરજીઓ હજુ પડતર છે. જિલ્લા પ્રમાણે નજર કરીએ તો બનાસકાંઠામાં 10,197, પાટણમાં 1,098, ખેડામાં 2,040, છોટાઉદેપુરમાં 3,191, મહેસાણામાં 1,136 કૃષિ વિષયક જે વીજ જોડાણ બાકી છે, તો રાજકોટમાં 12,062, સુરેન્દ્રનગરમાં 5,020, પોરબંદરમાં 1,985, મોરબીમાં 3,503, અરવલ્લીમાં 3,816, સાબરકાંઠામાં 3,386, નવસારીમાં 3,505, વલસાડમાં 1,833, અમરેલીમાં 9,020, તાપીમાં 2,524, અમદાવાદમાં 1,647, સુરતમાં 3,480, દેવભૂમિ દ્વારકામાં 7,686, દાહોદમાં 1,261, પંચમહાલમાં 1,962, ગીર સોમનાથમાં 4,178, જામનગરમાં 8,210, ભાવનગરમાં 8,659 તેમજ બોટાદમાં 3,490 કૃષિ વિષયક વીજ જોડાણની અરજીઓ પેન્ડિંગ છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન નર્મદા કેનાલની કામગીરી મુદ્દે રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો, જેમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે 30મી ડિસેમ્બર સુધી 20,000 કિલોમીટરથી વધુ નર્મદા કેનાલનું કામ બાકી છે. રાજ્ય સરકારે પોતાના જવાબમાં કહ્યું કે સરદાર સરોવર નર્મદા યોજનાની વિવિધ કેનાલોનું કામ બાકી છે. પ્રશાખાની સૌથી વધુ 17,540 કિલોમીટર કેનાલનું કામ બાકી છે. અત્યાર સુધીમાં 30,780 કિલોમીટરની કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું છે, તો 458 કિલોમીટર મુખ્ય કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું છે. રાજ્યકક્ષાના પ્રધાન અને કોળી સમાજના અગ્રણી પરષોત્તમ સોલંકીની તબિયત લથડી છે. પરષોત્તમ સોલંકીનું શુગર વધી જતા તેમની તબિયત લથડી, જેથી હાલ તેઓને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો આગળ પણ બીજા સમાચારો છે, અત્યારે રોકાઈશું એક બ્રેક માટે.
ગામડું જ છે ગુજરાતનો ખરો ચહેરો, ગામડું જ છે ધબકતા ગુજરાતનું હૃદય. પણ શહેરો પર વિશેષ ધ્યાન, ગામડા છે નોધારા. ઝી 24 કલાકનું ગામડાઓ માટે મહાઅભિયાન, જાણીશું ગામડાની સમસ્યા, પૂછીશું તંત્રને સીધો સવાલ. ગામડાની વાત માત્ર ઝી 24 કલાક પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે હોળીનું પર્વ દેશભરમાં રાત્રિ કરાશે. હોળી દહન ખજૂર અને ધાણી ખાઈને ઉજવશે હોળી, તો ડાકોર સહિત મોટા મંદિરોમાં થશે ભવ્ય ઉજવણી. તો આજે હોળીનું મહાપર્વ છે અને આજે સાંજે હોલિકા દહન થશે. આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઘણી બધી જગ્યાએ પાણી બચાવવા માટે માત્ર અબીલ ગુલાલથી હોળી રમવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે જે જગ્યાએ પાણીનો વધુ વપરાશ કરીને હોળી રમાતી હોય છે ત્યાં પણ આ વખતે પાણી દ્વારા હોળી ન રમવાની પણ પ્રતિજ્ઞા લેવામાં આવી છે અને અબીલ ગુલાલથી તિલક હોળી પણ રમવા માટે લોકોએ સ્વેચ્છા દર્શાવી છે. તો આવતીકાલે ધૂળેટી છે અને આજે હોળી છે, સાંજે હોલિકા દહન થશે અને ડાકોરમાં ખાસ કરીને જે પદયાત્રીઓ છેલ્લા બે દિવસથી સતત ડાકોર જતા હોય છે અને આજે તેઓ પહોંચશે અને ધજા ચઢાવશે. તો યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની મંગળા આરતી, મંગળા આરતીમાં લાખો ભાવિકો ઉમટ્યા. સવારે 4:15 થાય છે મંગળા આરતી. આ મંગળા આરતીમાં ભાવિકો બન્યા ભક્તિમાં લીન. ત્યારે આવો ડાકોરની મંગળા આરતીનો લાભો આપણે પણ લઈએ. Thank you.
હોળીની ઉજવણીની વાત આગળ પણ કરીશું, અત્યારે રોકાઈશું બ્રેક માટે. प्रेजेंटेड बाय लक्स कोजी, सुनो तो अपने दिल की. आज थी 25,000 जेटला सस्ता अनाजना व्यापारी चोक्कस मुदत नी हड़ताल पर त्रण मांगों पर सरकार साथे बैठक निष्फळ. રાજ્યની ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાની ફીનું ધોરણ યથાવત, ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની ફીમાં 3,000નો વધારો. આજે વિધાનસભામાં રજૂ થશે કેગનો રિપોર્ટ, શાસક વિપક્ષ આમને સામને આવે તેવી શક્યતા. શિવાનંદ ઝા બન્યા ગુજરાતના રેગ્યુલર ડીજીપી, ચાર્જ સંભાળી કહ્યું પોલીસ ખાતાની ત્રુટીઓ કરીશું દૂર. દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપ શાસિત રાજ્યોના સીએમ ડેપ્યુટી સીએમની બેઠક, યોજનાઓની સફળતા પર લેવાયો રિપોર્ટ. આજે હોળીનું પર્વ, ગુજરાત સહિત દેશભરમાં રાત્રે કરાશે હોળી દહન, આદિવાસીઓ વતન ભણી. પીએનબી કૌભાંડમાં ઈડીને મોટી સફળતા, સુભિક્ષા રિટેલ સ્ટોરના માલિકની ધરપકડ. તો તીર્થધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડને શીશ નમાવવા રોજે રોજે શ્રદ્ધાળુઓનું મહેરામણ ડાકોર તરફ આવતું હોય છે, પરંતુ ફાગણી પૂનમના ઐતિહાસિક અવસરનો કંઈક અનેરો મહિમા છે. સમગ્ર માર્ગ ઉપર જય રણછોડ માખણ ચોરના નામનો ગુંજારવ સાંભળવા મળે છે. રોજ વાહન વ્યવહારથી ધમધમતા માર્ગો ઉપર ભક્તિનો સાગર રેલાય છે. છેલ્લા 3.5-4 દાયકાથી આ પૂનમે લાખોની સંખ્યામાં મહેરામણ ઉમટી રહ્યું છે. દરેકને પ્રભુ દર્શનની પ્યાસ હોય છે, અને તે પણ એવી કે ભીડની ધક્કા મૂકીમાં પણ રાજા રણછોડના દર્શન કરે ત્યારે જ મન સંતોષ અનુભવે છે. આ ખાસ પ્રસંગે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. ફાગણી પૂનમનો અનેરો મહિમા છે. ડાકોરમાં મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે ભગવાન રણછોડના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ડાકોરના ઠાકોરની ભક્તિમાં તમામ ભક્તિગણ લીન થઈ ગયા છે. તો ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન રણછોડ ડાકોર પધાર્યા હતા. હાલ તો અસંખ્ય ભક્ત પગપાળા ચાલીને ડાકોર આવે છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.
તો ડાકોરથી અમારી સાથે અમારા સહયોગી ઝરણા જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. અજી ઝરણા, આજે દિવસ આવી પહોંચ્યો છે, ફાગણી પૂનમનો આજનો દિવસ છે કે જ્યારે રણછોડરાયના દર્શનનું ખાસ મહત્વ હોય છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે ડાકોરમાં? બિલકુલ જીલન, ચોક્કસથી કહી શકાય કે આજે એક અનેરો અવસર છે. આજે ઠાકોરજીના જે ભક્તો છે, વૈષ્ણવ, તેમના માટે એક અનોખો અવસર ચોક્કસથી કહી શકાય, કારણ કે ફાગણી પૂનમ છે, વર્ષમાં એક જ વાર આવતો આ અવસર છે, જેના કારણે ભક્તોમાં ખૂબ જ ઉમળકો જોવા મળી રહ્યો હતો. 2-3 દિવસથી પગપાળા ચાલીને ભક્તો આવી રહ્યા હતા અને જય રણછોડના નારા સાથે આખો જે માર્ગ હતો ડાકોરનો તે ગુંજી રહ્યો હતો અને આખરે અવસર આવી ગયો. જે અવસરની વૈષ્ણવો ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે અવસર એટલે ફાગણી પૂનમનો અવસર. લગભગ જે આરતીનો સમય હોય છે, મંગળા આરતીનો, તે 12:30 થી 5 વાગ્યાનો હોય છે, પરંતુ આજનો આ અવસર જે છે તેમાં આરતીનો સમય બદલવામાં આવે છે અને આ આરતીનો સમય છે 4 વાગ્યાનો. 4 વાગ્યાથી થઈને 7:30 વાગ્યા સુધીની જે મંગળા આરતી અને મંગળા દર્શન હોય છે તેનો જે ભક્તોનો પ્રવાહ હોય છે, તમે જુઓ તે માહોલ જે હોય છે જીલન, તે ખૂબ જ એક અલૌકિક માહોલ જોવા મળે છે. કારણ કે એક તરફ મંગળા આરતી ચાલતી હોય છે, બીજી તરફ ભક્તો જે છે તે ભગવાન સાથે હોળી રમવાનો આનંદ માણતા હોય છે, એકબીજા ઉપર અબીલ ગુલાલ ઉડાડતા હોય છે, પિચકારી લઈને આવતા હોય છે ભક્તો. ખૂબ જ મોટી સંખ્યામાં, તમે કહી શકો કે લાખોની સંખ્યામાં ડાકોર, એટલે કહી શકાય એક નાનકડું યાત્રાધામ જ્યાં ઠાકોરજી બિરાજ્યા છે. ભક્ત બોડાણાના કારણે એ ડાકોરના ઠાકોરમાં હાલ તો ભગવાનનો અલૌકિક વાસ જે છે તે લોકો અનુભવ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ખૂબ દૂર દૂરથી આવ્યા છે. હું કેમેરામેનને કહીશ કે આપણે માહોલ બતાવે. અત્યારે જે છે તે દર્શન હવે આજ ઘડીએ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે આ દર્શન જે છે તે લગભગ 1.5 કલાક પછી એટલે કે 8 વાગે ખુલશે. 8 વાગે જે દર્શન હોય છે તેને શૃંગારભોગ દર્શન કહેવામાં આવે છે અને આ શૃંગારભોગ દર્શન એટલે અહીં ભગવાનને શ્વેત વાઘા પહેરાવવામાં આવશે. ફરી એકવાર ભગવાનને અબીલ ગુલાલથી રંગવામાં આવશે. જે જેટલા પણ વૈષ્ણવ મંદિર હોય છે, જેટલા પણ ઠાકોરજીના મંદિર હોય છે, તેમાં વસંત પંચમીથી લઈને હોળી ધૂળેટીનો જે અવસર હોય છે ત્યાં દર વખતે શૃંગારભોગ દર્શન જ્યારે હોય છે ત્યાં ભગવાનને હોળી ધૂળેટી રમાડવામાં આવે છે, અબીલ ગુલાલથી રંગવામાં આવે છે અને તેના કારણે જે માહોલ હોય છે, એક તરફ ભક્તિમય માહોલ તો બની જ જતો હોય છે, પરંતુ જે રંગોની છોડો ઉડતી હોય છે તેના કારણે ચોક્કસથી જલન કહી શકાય કે એક અલૌકિક માહોલ પેદા જરૂરથી થાય છે. જી જીલન જણા, ખાસ કરીને આટલો જે ધસારો હોય છે ભક્તોનો, તેના માટે ખાસ કરીને જે સુરક્ષાની દ્રષ્ટિએ કેવો બંદોબસ્ત છે? બિલકુલ, એક કહી શકાય કે 1.5 લાખ સુરક્ષા છે મિથુન, કારણ કે તમે જ્યાં જુઓ ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડ્રોનથી પણ સમગ્ર બાબતોની નજર રાખવામાં આવી રહી છે. પ્રહારી વાન અહીં લાવવામાં આવી છે સુરતથી. અહીં 2500 જેટલા સુરક્ષા જવાનો ખડે પગે છે. 5 DYSP છે, 5 PSI છે. અહીં તમામ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખાસ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એક ચકલું પણ પોતાની મરજી વગર ફરકી ન શકે એ પ્રકારની વ્યવસ્થા અહીં પોલીસ દ્વારા કરવામાં આવી છે. ખૂબ જ કાબિલે દાદ કોશિશ કહી શકાય મિથુન, કારણ કે ભક્તો કોઈ પણ જાતની અડચણ વગર અહીં દર્શન કરી શકે, કોઈ પણ જાતની અઘટિત ઘટના ન ઘટે તે માટે 24 કલાક અહીં પોલીસનો પહેરો રહે છે. જી, આભાર ઝરણા માહિતી આપવા બદલ. તો આપે જે રીતે જોયું કે ભક્તોનો ધસારો હોય છે અને તેના માટે સુરક્ષા પણ 1.5 લાખ કરી દેવામાં આવી છે અને આજે દિવસ દરમિયાન ભક્તો મંદિરમાં દર્શનનો લાભ લેશે અને છેલ્લા 2-3 દિવસથી લોકો જે પગપાળા ચાલીને મંદિરે જઈ રહ્યા છે ધજા ચઢાવવા માટે અને ખાસ કરીને કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે. તો હોળી ધૂળેટીના તહેવારને લઈને 108 ઇમરજન્સી સેવા દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તહેવારના સમયે વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 સેવા સજ્જ છે. હોળી ધૂળેટીના દિવસે 108 ઇમરજન્સી સેવાના 4000 કર્મચારીઓ ફરજ પર રહેશે. આ સાથે જ 585 એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. પૂરતો દવાનો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સી સેવામાં 15-17% વધારો થવાની સંભાવના છે. ખાસ કરી ધૂળેટીના તહેવારમાં અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ આકસ્મિક બનાવ બનતા હોય છે, તેથી આવા સ્થળોએ વધુ સ્ટાફ તૈનાત કરાયો છે. જેની અંદર રજાઓ અને તહેવારનું ઉજવણી, એના કારણે અમુક પ્રકારની ખાસ ઇમરજન્સીમાં બહુ જ મોટા પ્રમાણમાં વધારો થાય છે. તો આ કયા સમયે કયા જિલ્લાઓમાં કયા વિસ્તારોમાં કયા પ્રકારની ઇમરજન્સી વધશે એનું અમે ડેટાના આધારે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને આ ફોરકાસ્ટિંગ હંમેશા હાયર સાઈડ હોય છે. સામાન્ય દિવસો કરતાં વધારે ઇમરજન્સી હોય છે. તો આ ઇમરજન્સીને પહોંચી વળવા માટે અમે અગાઉથી જ આયોજન કરીએ છીએ અને સરકારશ્રી
તરફથી પણ જે અમને માર્ગદર્શન અને સહકાર મળે છે એના આધારે અમે પ્લાનિંગ એવું કરીએ છીએ કે જેથી વધારે સેવાઓ લોકો સમક્ષ અમે પહોંચીને સફળ અને સલામત તહેવારની ભેટ ધરી શકીએ. આજે હોળી અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે ત્યારે બજારમાં બાળકો માટેની પિચકારીઓની અનેક વેરાયટી જોવા મળી રહી છે. જો કે આ વખતે જીએસટી અને મોંઘવારીની અસર બજાર પર જોવા મળી રહી છે. હોળી ધૂળેટીના તહેવારમાં બાળકોના હાથમાં તમને પિચકારીઓની અનેક પ્રકારની વિવિધતા જોવા મળશે, જેમાં છોટા ભીમ, ટેન્કરવાળી અને ગુલાલવાળી, ચશ્માવાળી તેમજ વિવિધ ટેડીબેરવાળી પિચકારીની બજારમાં વધુ માંગ જોવા મળી રહી છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં પિચકારીના ભાવ 20% વધી ગયા છે, પરંતુ બાળકની મજા માટે મોંઘવારી ભૂલીને લોકો તેની ખરીદી કરી રહ્યા છે. વેરાયટી તો ઘણી બધી જોવા મળે છે, બરાબર. રંગોનો તહેવાર છે, છોકરા એન્જોય કરવાના. હવે હાલની કન્ડિશનમાં એવી છે કે ગયા ધૂળેટી કરતાં અત્યારે હાલની હોળી ધૂળેટી થોડી મોંઘી છે, પણ વેરાયટી ઘણી બધી મળે છે, પ્લસ કલર બી છે સારા એવા. ખાસો ભાવ લાગી રહ્યો છે પિચકારીનો, 400-500 રૂપિયા, એટલે કોસ્ટલી છે લાસ્ટ યર કરતાં. આ તો એમની ઉંમર છે હમણાં રમવાની, હમણાં એ લોકો એન્જોય નહીં કરે પિચકારીથી, તો પછી ક્યારે કરશે એમ. અને આ વસ્તુ કદાચ 2 વર્ષ સુધી તો ચાલે એટલું તો લાગે છે. લોકો માને છે કે નુકસાન કરતા રંગો કરતા બાળકો પાણીથી હોળી ધૂળેટીના તહેવારની મજા માણે માટે મોંઘી પિચકારી ખરીદે છે. બજારમાં આ વર્ષે 20 થી લઈ અને 1500 રૂપિયા સુધીની વિવિધ વેરાયટી વાળી પિચકારી જોવા મળી રહી છે, જ્યારે આ વર્ષે દરેક તહેવારમાં મોંઘવારી અને ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાહકોને ભાવ વધારો નડી રહ્યો છે, જ્યારે જીએસટીને કારણે ગ્રાહકો ઓછા હોવાથી વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. જીએસટીના કારણે વેપારીઓને થોડોક માર પડ્યો છે, બાકી ગ્રાહકને તો એ જ ભાવથી, જે ગઈ સાલ ભાવ હતા એ જ ભાવથી અમે પિચકારીઓ વેચીએ છીએ. ગરાગીમાં આમ અત્યારે હાલ પૂરતી ગરાગી આમ ગઈ સાલની એકંદરે જોઈએ તો 20% ગરાગી ઓછી છે. ભલે મોંઘવારી વધી હોય, પરંતુ હોળી ધૂળેટીનો તહેવાર હોય તો કેમ પિચકારી અને વિવિધ રંગોની ખરીદી કરતા અટકી શકાય? માટે જ લોકો ઊંચા ભાવ આપીને પણ પિચકારી ખરીદી રહ્યા છે. આશકા જાની, Zee 24 કલાક, અમદાવાદ. તો ગીર સોમનાથના તલાલામાં રસિયા હોળીની ઉજવણી કરવામાં આવી. હોળી ઉત્સવ પહેલા બાલ સ્વરૂપ ઠાકોરજીને વિવિધ અત્તર સહિત સુગંધિત દ્રવ્યો અર્પણ કરવામાં આવ્યા, સાથે જ અબીર ગુલાલ સહિત પુષ્પો ધરવામાં આવ્યા અને બાદમાં ભક્તોએ રસિયા હોળી રમી. ભગવાન કૃષ્ણએ પોતાના મિત્રો સાથે જે રીતે હોળી રમી હતી તે પ્રકારે ભક્તોએ ભગવાન બાલકૃષ્ણ સાથે હોળી રમી હતી. ગામડામાં જે ઠાકોરજી હોળી ખેલાતા બ્રિજમાં, એ અમે અહીંયા ઉત્સવ મનાવીએ છીએ. અને હોળી ખેલની અંદર સબ ગોપ અને ગોપીઓ બધા સાથે મળી અને હોળી ખેલે છે. હોળીના એકાબીજા, હોળીના તહેવારમાં એકાબીજા ઉપર રંગ છાંટી, કેસોડાનો ગલાલ બધો ઉભો કરી અને એકાબીજા આનંદથી હોળી ખેલે છે, એકાબીજાના આનંદ માણે છે અને હોળીથી એકાબીજા નજીક આવે છે, એકાબીજાનો આનંદ લૂંટે છે. આ બ્રિજની હોળી બહુ પ્રખ્યાત છે વિશ્વમાં. જામનગરમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભોઈ સમાજ દ્વારા છેલ્લા 60 વર્ષથી વધુ સમયથી યોજાતા હોલિકા દહનના કાર્યક્રમની પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભોઈ સમાજના યુવાનો દ્વારા હોળી માતાને વિવિધ આભૂષણો અને વિવિધ કલર દ્વારા સુશોભિત કરીને બનાવવામાં આવે છે. આ યુવાનોએ છેલ્લા 1 મહિનાથી મહેનત કરીને અંદાજે 30 ફૂટ ઊંચી હોળી માતા બનાવ્યા છે. આ હોલિકા દહન નિહાળવા હજારો લોકો ઉમટે છે, તો ધૂળેટીના દિવસની પણ જામનગરમાં તૈયારીઓ કરવામાં આવી છે. બજારમાં ઠેર ઠેર હર્બલ અને નેચરલ કલરનું વેચાણ થઈ રહ્યું છે, તો પાણીનો બચાવ થાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. બજારમાં અવનવી પિચકારીઓનું પણ વેચાણ થઈ રહ્યું છે. હોળી જ્ઞાતિ સમાસ જામનગર દ્વારા છેલ્લા 61 વર્ષથી આ હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે 62મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે તારીખ 1
3/2018 ના રોજ જે 25-30 ફૂટ ઊંચી હોડિકાનું જે સ્ટેચ્યુ છે, જે પ્રતિમા અમારા સમાજના યુવાનો દ્વારા એક મહિનાની સખત મહેનત બાદ તૈયાર કરવામાં આવે છે. આ હોડિકાનું વજન અંદાજિત 3-4 ટન જેટલું રહે છે. આ વખતે થોડી પાણીની તંગી છે, તો અમે વેપારી પણ એક એવો કે એવું લોકોને સમજ આપી છે કે ભાઈ બને એટલું પાણી ઓછું વાપરો અને ઓછો વપરાશ થાય એ રીતના અમે પણ પિચકારી ખોરાકને સજેસ્ટ કરી છે. અને ખાસ કરીને આ વખતે કલરમાં પણ અલગ પ્રકારની ઘણી બધી વેરાયટી જોવા મળી છે. ઘણા વર્ષો કરતાં આ વખતે થોડું હર્બલ કલરનો ક્રેઝ વધારે છે અને લોકોને પણ અમે એમ સમજાવી છીએ કે ભાઈ થોડો કોસ્ટલી પણ ઓછો ઉડાડો, પણ શરીરને પણ નુકસાની ન થાય અને બચ્ચાઓની આંખમાં પણ જાય તો જેથી કરીને કાંઈ ઇફેક્ટ ન થાય. એટલે જેમ કે તિલક હોળી છે, હર્બલ કલરથી પણ લોકો સાદાઈથી પણ મનાવી રહ્યા છે પાણીના તંગીના હિસાબે. આદિવાસી બાહુલ્ય ધરાવતા પંચમહાલ જિલ્લામાં આદિવાસીઓમાં હોળી ધૂળેટીના તહેવારનું અનેરું મહત્વ હોય છે, ત્યારે આ તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે. લોકો પોતાના વતન જવા માટે વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરે છે. લોકો જીપ અને બસ પર લટકીને તહેવારની ઉજવણી માટે પોતાના વતન ભણી જઈ રહ્યા છે. વડોદરાથી કોટા તરફ જતી સવારી ગાડીમાં દાહોદ તરફ જતા શ્રમજીવી પરિવારો જોખમી મુસાફરી કરતા નજરે પડ્યા છે. આમ તહેવારમાં ઘરે પહોંચવા માટે લોકો ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. હોળી મનાવવા માટે બહારથી આવીએ છીએ આદિવાસી વિસ્તારના માણસો છીએ. કામ અર્થે અમે સુરત, વલસાડ, નવસારી, અમદાવાદ, ગાંધીનગર સુધી ધંધાર્થે જઈએ છીએ. અમે ધંધા માટે જંબુસર ગયા હતા, પછી અત્યારે હોળી અમારો મોટો તહેવાર છે તો અમે હોળી મનાવવા ઘરે પરત આવ્યા છીએ. મુસાફરોની ભીડના કારણે એસટી વિભાગે માત્ર ગોધરા વિભાગ દ્વારા વધુ 30 બસો મૂકવામાં આવી છે, તો ડેપોને રોજની 10 લાખથી વધુની માત્ર ગોધરા અને દાહોદ ડેપો દ્વારા કમાણી થઈ રહી છે. જો કે મુસાફરો કહી રહ્યા છે કે એસટી વિભાગ દ્વારા પૂરતી બસો મૂકવામાં નથી આવી, જેના કારણે ના છૂટકે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. હોળીના તહેવાર નિમિત્તે જે તે જગ્યાઓથી પોતાના માંદરે વતન આવતા હોય છે, જેના અનુસંધાનમાં એસટી નિગમ તરફથી દરેક જગ્યાએથી આવવા માટે એસટીની પૂરતી સગવડો કરવામાં આવી છે. અલગ અલગ જિલ્લાઓમાંથી એવરેજ રોજની 20-25 ગાડીઓનું આયોજન કરેલ છે. એ પ્રમાણે ગોધરા વિભાગ દ્વારા પણ અલગ અલગ જગ્યાએથી વડોદરા, સુરત, અમદાવાદ અને જામનગર વિભાગથી લાવવા માટે એવરેજ 20-25 ગાડીઓનું આયોજન કરેલું છે અને એના કારણે એસટીની રોજની આવક આવે છે એમાં લગભગ એવરેજ 10-11 લાખ રૂપિયાનો વધારો થયેલ છે. પીએનબી લોન કૌભાંડ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ડીઆરઆઈ પણ ત્રાટક્યું છે. રાજ્યમાં 4 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં 3 અને વડોદરામાં 1 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. સીબીઆઈ અને ઈડી દ્વારા ડીઆરઆઈની એન્ટ્રી થઈ છે. સીબીઆઈ અને ઈડી બાદ હવે ડીઆરઆઈની એન્ટ્રી પણ ગુજરાતમાં થઈ છે અને દરોડા પાડવામાં આવ્યા છે. પીએનબી લોન કૌભાંડ મામલે આ હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ડીઆરઆઈ પણ ત્રાટક્યું છે. રાજ્યમાં 4 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં 3 અને વડોદરામાં 1 જગ્યાએ તપાસ થઈ છે, તો સીબીઆઈ અને ઈડી બાદ ડીઆરઆઈની પણ આ મુદ્દે રાજ્યમાં એન્ટ્રી થઈ છે અને હાલ ડીઆરઆઈ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે અમારા સંવાદદાતા અમિત રાજપૂત જોડાયા છે. જી અમિત, પીએનબી કૌભાંડ મામલે જે ડીઆરઆઈ કાર્યવાહી કરી રહ્યું છે, શું કાર્યવાહી ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે રાજ્યમાં? લાગે છે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આ મહત્વના સમાચાર, અમદાવાદમાં 3 અને વડોદરામાં 1 જગ્યાએ ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ અને ઈડી બાદ હવે ડીઆરઆઈની એન્ટ્રી થઈ છે. પીએનબી લોન કૌભાંડ મામલે હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ડીઆરઆઈ પણ ત્રાટક્યું છે અને રાજ્યમાં 4 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં 3 સ્થળો ઉપર, તો વડોદરામાં 1 સ્થળે તપાસ ચાલી રહી છે ડીઆરઆઈની. તો સીબીઆઈ અને ઈડી બાદ હવે ડીઆરઆઈ પણ કાર્યવાહી કરી રહ્યું છે. પીએનબી લોન કૌભાંડ મામલે હવે રાજ્યમાં 4 સ્થળો ઉપર ડીઆરઆઈના દરોડા પાડવામાં આવ્યા છે. આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા અમિત રાજપૂત સાથે. જી અમિત, ડીઆરઆઈ દ્વારા રાજ્યમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે?
જીલન સૌથી અગત્યની વાત એ છે કે જ્યારથી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી ભારત સરકારની જે સેન્ટ્રલ એજન્સીઓ છે તેમના તરફથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સીબીઆઈ હોય કે ઈડી હોય કે તેની સાથે સાથે આઈટી ડિપાર્ટમેન્ટ હોય ને હવે પીઆરઆઈની પણ આ કૌભાંડની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. ગઈકાલે જે પ્રકારથી ઈડી તરફથી સુભિક્ષા સ્ટોરના માલિક આર સુબ્રમણ્યમની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ હવે ડીઆરઆઈ પણ હરકતમાં આવ્યું છે. ડીઆરઆઈ તરફથી અમદાવાદમાં 3 અને બરોડામાં 1 જગ્યા ઉપર તેમના તરફથી દરોડા પાડવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે આ કૌભાંડ છે ને આ પૈસાઓની જે હેરફેર થઈ છે આ પૈસાઓ ક્યાં ગયા છે અને આ પૈસાનો ઉપયોગ શું કરવામાં આવ્યો છે તો તે માટે ડીઆરઆઈ તરફથી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે બપોર સુધી ડીઆરઆઈની તપાસ પૂર્ણ થશે અને જે આ આખો મામલો છે તેની અંદર ડીઆરઆઈ તરફથી પણ એક મોટો ખુલાસો કરવામાં આવી શકે છે. જીલન જી અમિતા આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરના માધવાણી કોલેજ નજીક ગમખ્વાર અકસ્માત થયો. અકસ્માતમાં 3 યુવાનોના મોત નિપજ્યા છે. પોરબંદરના પોરાઈ મિત્ર મંડળની બોલેરો કાર લઈને યુવાનો હોળીના છાણા ભરવા માટે ધરમપુર ગામે ગયા હતા. છાણા ભરીને પરત ફરતી વખતે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. તે વેળાએ ડિવાઈડર પાસે બેઠેલા યુવકોને આ બોલેરોએ અડફેટે લેતા 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે તેઓની સાથે રહેલ એક યુવાનની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો સાથે જ બોલેરોમાં બેઠેલા 4 જેટલા યુવકોને પણ ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક 3 યુવકો કરણ ઓડેદરા જેની ઉંમર 17 વર્ષ, ઋત્વિક મકવાણા જેની ઉંમર 18 વર્ષ અને વિવેક ગોઢાણિયા જેની ઉંમર 20 વર્ષ છે તેઓ યોગેશ્વર પાર્કના રહેવાસી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર 3 યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો અને રાજકીય આગેવાનો તત્કાલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં જ કમલાબાગ પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આ અકસ્માતને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા સમાચારો તરફ પણ નજર રહેશે. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પીએનબીમાં કૌભાંડ મામલે વધુ એકની ધરપકડ કરાઈ છે. ઈડી દ્વારા સુભિક્ષા રિટેલ સ્ટોરના માલિકની ધરપકડ કરાઈ છે. ઈડીએ આર સુબ્રમણ્યમની ધરપકડ કરી છે. મહત્વનું છે કે દેશમાં સુભિક્ષાના 1600 જેટલા રિટેલ સ્ટોર આવેલા છે. અમદાવાદ શહેરમાં ગુંડારાજ વધી રહ્યું હોય તેવું લાગે છે, જેમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૈસાની લેતી દેતી મામલે પહેલા ઇનોવા કારમાં આવેલા અસામાજિક તત્વો વેપારી સાથે રકઝક કરી રહ્યા છે અને ત્યારબાદ તેની સાથે મારામારી કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને લઈને નારણપુરા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી. અંકુર 4 રસ્તાથી ઘાટલોડિયા તરફના રસ્તા પર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ નજીક આ બનાવ બન્યો. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ક્યાં સુધી લુખ્ખા તત્વોની દાદાગીરી ચાલશે. પોલીસ આ મામલે કેમ કડક કાર્યવાહી નથી કરતી? શું લુખ્ખા તત્વોને પોલીસનો ભય નથી રહ્યો? જાહેરમાં ગુંડાગીરી કરતા કેમ નથી ગભરાતા લુખ્ખા તત્વો? તો અમદાવાદના નારણપુરામાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે તે આ ઘટનાથી સાબિત થાય છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાના અંગત વિડીયો ફોન સાઇટ પર મૂકનાર એક આરોપીની ધરપકડ કરી છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાનો ફોન વર્ષ 2016માં એક દુકાનમાં રિપેરિંગ માટે આપ્યો હતો, જે દરમિયાન રિપેરિંગ કરનાર આ વ્યક્તિએ મોબાઈલમાંથી અંગત ફોટા મેળવીને તેને વેબસાઇટ પર મૂકી દીધા હતા. એટલેથી જ ન અટકતા આ વ્યક્તિએ મહિલા જે બેંકમાં નોકરી કરતી હતી તેનું ખોટું આઈડી બનાવીને બેંકમાં રાજીનામું પણ આપી દીધું. ત્યારે આ અંગે મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. મહેસાણાના રાધનપુર રોડ પર આકાશગંગા સોસાયટીમાં પીવાના પાણીની ભારે તંગી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પાણી આવતું નથી અને પાલિકા ભૂતિયા કનેક્શનની કરે છે વાત. બિલ્ડર લોબીને હવે પીવાનું પાણી નહીં મળે તેમ પાલિકાએ જણાવ્યું છે. શું છે પાણીની પારણ, જોઈએ આ અહેવાલમાં. નામ છે આકાશગંગા પણ નથી પીવાનું પાણી. ગામમાં છે ઠેર ઠેર ભૂતિયા કનેક્શન. રાજકારણમાં મોટું નામ જિલ્લાનું, પ્રજા પાણી માટે મારે છે વલખા. આ છે મહેસાણા જિલ્લાનું વડું મથક. મહેસાણા રાજકીય રીતે વગ ધરાવતો જિલ્લો હોવાથી ગુજરાતમાં પીવાના પાણી માટે મોખરાનું સ્થાન ધરાવે છે. પીવાના પાણીમાં માથા દીઠ 160 લીટર પાણી મહેસાણા શહેરને અપાય છે, છતાં યોગ્ય સમયે પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પાણી આવતું નથી તો ઘરની અંદર પાણી કઈ રીતે પહોંચે તેવા કરાઈ રહ્યા છે આક્ષેપ. છેલ્લા એક વર્ષથી પાણીને લઈને આકાશગંગા સોસાયટીના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. 1.5 વર્ષથી પાણીનો એટલો બધો પ્રોબ્લેમ છે કે અમારે એટલા બધા ટેન્કરો દરેક ગેર ટેન્કરો આવે છે બરોબર. અત્યારે આ સ્થિતિ છે, શિયાળો છે, હજુ તો ઉનાળો નથી આવ્યો. ઉનાળો આવશે તો અમારી પરિસ્થિતિ શું થશે? એટલે પાણી તો દરેકને જોઈએ ને. અમારી આગળ એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે જેની અંદર એ લોકોએ ડાયરેક્ટ કનેક્શન લીધેલું છે. આ બાબતે અમે નગરપાલિકામાં રજૂઆત કરી તો નગરપાલિકાના જે એન્જિનિયર છે એમને કહ્યું કે આ રીતના જો કોઈ કનેક્શન હશે તો અમે એને મોટો દંડ પણ કરી શકીએ છીએ. કે મહેસાણા નગરપાલિકાના ઉનાળા પહેલાં જો આ પોઝિશન છે, કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, એ લોકો કંઈ ધ્યાન આપતા નથી. જો ઉનાળા પહેલાં પાણી નહીં આ રીતના પોઝિશન થઈ છે તો ઉનાળામાં તકલીફ શું થશે લોકોને એ જોવું રહ્યું. એક બાજુ પાલિકા દ્વારા પૂરતું પાણી આપવાની વાત કહેવામાં આવે છે, પરંતુ સોસાયટીની બહાર નવીન સાઇટ પર ભૂતિયા કનેક્શન દ્વારા પાણી લેવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આ અંગે તપાસ કરતા ભૂતિયા કનેક્શન સ્થળની સાઇટ ઉપરથી મળી આવ્યા છે. સમગ્ર મામલે પાલિકાના ઉપપ્રમુખે કનેક્શન કાપી નાખીને બિલ્ડર સામે દંડનીય કાર્યવાહી કરવાની વાત કરી. અહીંયા ભૂતિયા કનેક્શન જે ખરા એ ભૂતિયા કનેક્શન પકડવાનો પહેલા પણ કોન્ટ્રાક્ટ ચાલતો હતો અને અત્યારે અમારી જે નગરપાલિકાની ટીમ ખરી જે એન્જિનિયરો એ લોકો આ રીતે ભૂતિયા કનેક્શન પકડાય અને એનો દંડ પેનલ્ટી પણ વસૂલ અમે કરીએ છીએ. જે જગ્યાએ પાણી ઓછું મળતું હોય ત્યાં પ્રયત્નો કરી પાણી પૂરતું પાણી મળે એ રીતના પણ પ્રયત્નો અમે હાલ ચાલુ છે અને આ ઉનાળામાં બને એટલું મહેસાણા વાસીઓને સારું એવું પાણી મળે એના બધા તમામ પ્રયત્નો અમે કરીએ છીએ. એક તરફ પાલિકા સૌથી વધુ પાણી મહેસાણાની જનતાને આપતી હોવાના દાવા કરે છે, ત્યારે વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મીડિયા દ્વારા પાલિકાને જાણ કરતા હાલ તો ભૂતિયા કનેક્શન કાપી નખાયા છે, પરંતુ યોગ્ય પાણી સ્થાનિકોને ક્યારે મળશે તેવો યક્ષ પ્રશ્ન હાલ ચર્ચામાં છે. તેજસ દવે, Z24 કલાક, મહેસાણા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ અને હવે સમાચારોના અંતે જોઈએ કચ્છ એક્સપ્રેસ. પૂર્વ કચ્છ જે ભચાઉ સામખિયારી અને લાકડિયા પોલીસ દ્વારા પકડી માચેલા ઇંગ્લિશ દારૂજો નાશ કરેમે આવ્યો. ભચાઉ વટે ગણેશ મંદિર રોડ થી આચેલા મેદાનમાં કુલ 1 કરોડ 3 લાખથી વધુ જે દારૂજો નાશ કરેમે આવ્યો. શ્રી ઘાટકોપર કચ્છી જૈન શ્વેતાભર જૈન સંઘ અને જીરાવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેમે આવ્યું. એ આયોજનમાં દરેક વરેજા છોકરા ભા ભેણું ભાગ ગણો. કાર્યક્રમમાં વિવિધ ગેમ્સો પણ આયોજન કરેમે આવ્યું. કચ્છી જૈન રાજગોર સમાજ દ્વારા 7મે સ્નેહ મિલન અને શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરેમે આવ્યું. એ કાર્યક્રમમાં છોકરા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો તો સારો દેખાવ કહેતા છોકરાએ જો સરસ્વતી સન્માન કરીને ઇનામ ડેનેમે આવ્યા. રાપર નર્મદા કેનાલ ત્યાં લગાવી વાંચેલા ગેરકાયદે ડીઝલ પંપ હટાયેલા કરે નર્મદા વિભાગ દ્વારા એસપી કે કાગર લખીને બંદોબસ્તની માંગણી કરેમે આવી.
ગાંધીધામે મહંત સ્વામી તુલસીદાસ ઉદાસીનજીજે 24મી વાર્ષિક ઉત્સવ જેવું ઉજવણી કરીને આવી ત્રેડિયા જે કાર્યક્રમમાં ગુરુ ગ્રંથ સાહેબ જે પાઠ અને કીર્તન કરીને આવ્યા. ભજી પોલિટેકનિક કોલેજમાં બહુ વર્ષ પહેલા ભણેલી હોસ્ટેલ વીડીએમએ ચાલુ કરે મેં ન છે તો આંદોલન કરે છે ચીમકી ડેને મેં આવી. એબીવીપી દ્વારા ચીમકી ડેને કોલેજ જે પ્રિન્સિપાલ કે આવેદન ડેને મેં આવ્યો. ભુજ શહેરજી જળસ્ત્રો સંવર્ધન સમિતિ દ્વારા કલેક્ટર કે આવેદન ડેને મેં આવ્યો. જેમાં હમીરસર કે સજા જે નામતે થઈની તમામ કામગીરી રદ કરે જે માંગણી કરે મેં આવી. ભુજ પાલિકા જે સામાન્ય સભામાં વિપક્ષી ગાલ સોણે વગર જ સભા પૂરી કરી ડેને મેં આવી. જે મામલેમાં કોંગ્રેસના નગરસેવક દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા કરે મેં આવ્યા. માંડવી જે આઝાદ ચોકમાં હેકડી દુકાન જો 11 જો ભાગ તોડેવે જે મેં આવ્યો. જેને કારણે વિવાદ થયો. દુકાન જે માલિક જો આક્ષેપ આવે કે પાલિકાજી મંજૂરી પોઠિયા બાંધકામ કરે મેં આવ્યો તો એડો પર આક્ષેપ કરે મેં આવ્યો કે માથાભારી શખ્સ દ્વારા હેરાનગતિ કરે મેં આવીએ. કચ્છી વિસા ઓસવાલ સમાજ દ્વારા 26મી ફેબ્રુઆરી સાંજો સરપ્રાઈઝ અમૃતોત્સવનું આયોજન કરવામાં આવ્યો. એ કાર્યક્રમે વિવિધ રમત રમાઈ મેં આવી તો કાર્યક્રમે વડી સંખ્યામાં વિજેતા એક ઇનામ ડેને મેં આવ્યા. ભુજી મહિલા સોસાયટી દ્વારા ભચાઉ તાલુકા પંચાયતમાં કિશોરીયા ભેરો કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કિશોરીઓને કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક અને કરાટેજી તાલીમ ડેને મેં આવી.